કલોલ બોરીસના રોડ પર ખોદકામ દરમિયાન ગેસની લાઇન લીકેજ થતા સમગ્ર વિસ્તારમાં રાંધણ ગેસની અછત સર્જાઈ હતી. સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીઓ કંપનીના માણસો ખોદકામ કરી રહ્યા હતા ને સાંજે 7 વાગ્યાની આસપાસના વિસ્તારમાં ગેસ લાઇન બંધ થઈ ગઈ હતી. સમગ્ર વિસ્તારમાં રાંધણ ગેસ જતા લોકોએ હોસ્ટેલ તથા રેસ્ટોરન્ટનો સહારો લેવો પડ્યો હતો. સાબરમતી ગેસ ટીમ સ્થળ પર લાઇન લીકેજ બંધ કરવા જતા પાણીની ગટરમાં લીકેજ થયું હતું ને લોકોમાં ભારે આક્રોશ નજરે પડી રહ્યો છે ને આસપાસની સોસાયટીઓની પરવાનગી વગર ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જે ખોદકામ કર્યું છે સોસાયટીઓમાં, આજુબાજુની સોસાયટીઓ બધા ગોદી કાઢ્યા છે. 9 વાગ્યાથી ચાલુ કરે, સાંજે 5 વાગ્યા સુધી તો પૂરું કરી દે. એટલે કોઈ ઘેર હોય ના હોય, મન ફાવે એ રીતે ગોદી કાઢ્યું છે બધી. અને ગટરની લાઇનોએ અમુક તો તોડી નાખી છે, રોડ બી તોડી નાખ્યા છે. અને કોઈને પૂછ્યા વગર, કોઈને માહિતી લે તો ખ્યાલ આવે કે ભાઈ અહીંયા ગટરની લાઇન જાય છે, અહીં પાણીની લાઇન જાય છે. કોઈને પૂછ્યા વગર એમની રીતે મન ફાવે એ રીતે ખાડા કરી અને લાઇન નાખી દીધેલી છે. એમાં આજે આ લીકેજ કર્યું છે અને આજુબાજુનો વિસ્તાર ગેસથી બંધ છે, એટલે બધા ખાધા પીધા વગર રોડ ઉપર આઈડ ઊભા રહી થઈ ગયા. મિત્રો, અહીંયા જીઓ ચેનલવાળા જે કેબલ નાખી રહ્યા છે છેલ્લા લગભગ 10-15 દિવસથી આજુબાજુની સોસાયટીમાંથી પસાર થતા જે મેઇન રોડો છે એના ઉપર કેબલ નાખી રહ્યા છે. અને એ કેબલ નાખતી વખતે સોસાયટીની કે નગરપાલિકાની કોઈની પરમિશન એમને લીધેલી નથી. અને એ કામ કરતાં કરતાં એમના દ્વારા સોસાયટીની ઇન્ટરનલ લાઇનોમાં પાણીની લાઇનો તોડી નાખી છે. અને આજે અહીંયા સિલ્વર પ્લેટર વોટર આગળ બોરીસણાના મેઇન રોડ ઉપર ખોદકામ દરમિયાન સાબરમતી ગેસની લાઇન લીકેજ થયેલી છે. લગભગ 7 વાગે, સાંજના 7 વાગે આ લાઇન લીકેજ થયેલી હતી. હજુ સુધી લગભગ હું ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું ત્યારે 10:30 જેવું થવા આવ્યું છે, હજુ સુધી ગેસની લાઇન રિપેર થઈ શકી નથી.